પણ એમ કે બધા લિંગાયતા ધારાસભ્યો ક્યાંથી મીટિંગ કરી દીધી છે મને સમજાવો બધા તો વેચાયેલા હોય સ્કેટર્ડ હોય મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બહાર મોકલી શકે છે આંધ્રપ્રદેશ અથવા પંજાબ એવું બની શકે ધારાસભ્યોને મોકલી શકે છે તોડજોડની રાજનીતિથી બચવાનો આ પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાત કર્ણાટકમાં પણ ગુજરાત જેવી કોંગ્રેસની સ્થિતિ અત્યારે સર્જાતી જોવા મળી રહી છે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને રાજ્યની બહાર મોકલી શકે છે જયરાજસિંહ ધારાસભ્યોને બહાર મોકલવાની વાત છે શંકરસિંહ વાઘેલા જયારે ખજુરાહો લઈ ગયા અને ત્યાંના સાંસદ હતા ઉમા ભારતી બરાબર એ વખતે જયારે લઈ ગયા ત્યારે એટલે સામાન્ય રીતે લઈ એટલા માટે જવામાં આવે છે કે અમારા ધારાસભ્ય પણ બેંગ્લોર લઈ જ જવા પડે હતા એ એટલા માટે કે જયારે આ હવે જયારે હોર્સ ટ્રેડિંગની વાત આવશે એટલે હોર્સ ટ્રેડિંગની વાતમાં સ્વાભાવિક છે કોકનો કોઈ અસંતોષ હોય કોઈને મિનિસ્ટ્રી જોઈતી છે બાર્ગેનિંગ થશે ને બાર્ગેનિંગ થવાનું ખુલ્લે આમ બે પક્ષે થવાનું તમને નિગમ આપીશું તમને બોર્ડ આપીશું તમને કોર્પોરેશન આપીશું તમને ચેરમેનશીપ આપીશું તમને ડાયરેક્ટરશીપ આપીશું રહી જતા છે એમને બીજું મળશે કોઈને મિનિસ્ટ્રી મળશે કોઈના હિતો સંકળાયેલા છે હવે દરેકના ઇન્ટરેસ્ટ જુદા હોય કોઈ સત્તાનો શોખીન હોય કોઈ પૈસાનો શોખીન હોય એ બધા ખેલ થવાના જ છે એક રાજકીય વિશ્લેષક તરીકે જયારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ગુજરાતમાં પણ આ વસ્તુ જોઈએ હવે કર્ણાટકમાં આવું થતું જોવા મળે છે શું અસર નહીં એટલે મને લાગે છે કોંગ્રેસ પોતે જ જરા પેનિકમાં છે તમે જે કહ્યું અરે ડિફેન્સ ગેમ અમારો રમવી જ પડશે ને સમજ હવે અસ્તિત્વ પર એમનો સવાલ છે એટલે માટે પેનિક થાય અસ્તિત્વનો સવાલ છે અને બીજું કે એના માણસો ફૂટી જશે એવી એને ધાસ્તી છે એટલે એના પોતાના જ માણસો ફૂટી જશે એવી ધાસ્તી હોવાને કારણે એ બહાર લઈ જાય પણ એ બહાર લઈ ગયા પછી પણ એ નહીં ફૂટે એની કોઈ ખાતરી નથી બિલકુલ બીજી વસ્તુ તમે અને હરીબેન એવો વિશ્વાસ પાછો ખરો કે ભાજપના નહીં ફૂટે શક્યતા હાલ સરખી સરખી 50-50% હોય 50% 100% શક્યતા